गुड मॉर्निंग, नमस्कार विद्यार्थी मित्रों। आज आपने धोरण 9 अंदर विषय सामाजिक विज्ञान में पाठ 6 1945 पछीनु विश्व बाळको आधुनिक भारतना बे महान युद्धों कया कया बे महान युद्धों होता तो के बे विश्वयुद्ध, प्रथम विश्वयुद्ध अने द्वितीय विश्वयुद्ध। प्रथम विश्वयुद्ध समयगाळो तो 1914 થી 1918 અને દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો તો કે ઈસવીસન 1939 થી 1945। આ 1945 એટલે 1939 થી 1945 એ દ્વિતીય વિશ્વયુદ્ધનો સમયગાળો તો કે ભાઈ દ્વિતીય વિશ્વયુદ્ધ ક્યારે થયું તો કે ભાઈ 1 સપ્ટેમ્બર 1939ના રોજ સાંત પોલેન્ડ ઉપર છે જર્મની આક્રમણ કરે ત્યાંથી લઈ અને છેલ્લે 11 ઓગસ્ટ 1945ના રોજ દ્વિતીય વિશ્વયુદ્ધનો અંત આવે છે। આ સમયગાળા પછી વિશ્વ કેવું હતું બાળકો? વિશ્વને અમેરિકાએ સાબિત કરી બતાવ્યું કે અમે અણુબોમ્બથી સજ્જ છીએ। જાપાનના બે મોટા સિટી એટલે કે હિરોશિમા અને નાગાસાકી ઉપર અણુબોમ્બ ફેંકી અને અમેરિકાએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું। ત્યાર પછી સાથે લડેલા દ્વિતીય વિશ્વયુદ્ધની અંદર અમેરિકા અને રશિયા બંને મિત્ર પક્ષ લડેલા દેશો છે એના 4 પછી એટલે કે 1949ની અંદર બાળકો રશિયાએ પણ અણુ અખતરા કરી અને અણુબોમ્બથી સજ્જ મહાસત્તાને પડકારી। એના પછી 1964ની અંદર ચીન પણ અણુ અખતરાઓ કરે છે। આપણે શરૂઆતથી બાળકો સૌપ્રથમ થોડું ઘણું રિવિઝન કરી લઈએ કે શરૂઆતથી આપણે સૌપ્રથમ 1945 પછીનું વિશ્વની પ્રસ્તાવના જોઈ કે કયા કયા કઈ રીતે બે વિશ્વયુદ્ધો થયા, કયા કારણો કયા પરિબળો જવાબદાર હતા એના વિશે અભ્યાસ કર્યો। એના પછી સંયુક્ત રાષ્ટ્રો બાળકો દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે 24 ઓક્ટોબર 1945ના રોજ સંયુક્ત રાષ્ટ્ર અથવા સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના થાય છે। એ સમયે 51 સભ્ય રાષ્ટ્રો હતા અને હાલની અંદર પાઠ્યપુસ્તકમાં 193 અને હાલમાં 195 દેશ છે એ સભ્ય રાષ્ટ્રો છે। એના પછી ઠંડુ યુદ્ધ સમયગાળો 1945 થી 1962, આ ઠંડુ યુદ્ધના કારણો અને એના પરિણામો, ઠંડુ યુદ્ધ કોની કોની વચ્ચે થયું અથવા તો કોણ કોણ સત્તાઓ સ્થાપવા ખેંચતાણ તકદીલી ઊભી કરી તો કે રશિયા અને અમેરિકા, વિશ્વ છે એ બે સત્તાઓની વહેંચાશે। લશ્કરી જૂથોમાં વહેંચાયેલું વિશ્વ, વિશ્વ છે એ બે સત્તા જૂથમાં વહેંચાયું, એક સત્તા જૂથની અંદર અને એક લશ્કરી જૂથની અંદર। ત્યાર પછી નો ટોપિક આપણે જોયો બાળકો સશસ્ત્રીકરણ, નિઃશસ્ત્રીકરણ, પરમાણુ શસ્ત્રોનું સર્જન અને તેનો ઉપયોગ। અલગ અલગ દેશથી પરમાણુ શસ્ત્રોનું સર્જન કર્યા અને અખતરાઓ કર્યા 1945માં અમેરિકા, 1949માં રશિયા અને ત્યાર પછી 1964ની અંદર ચીન અને ભારતે 1998ની અંદર। એના પછીનો બાળકો આપણે ટોપિક જોયો એશિયામાં સ્વતંત્ર રાષ્ટ્રોનો ઉદય, એશિયા ખંડની અંદર જે સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય થયો એટલે કે પહેલી આપણે વાત કરીએ તો કે ભારત એક અખંડ ભારતમાંથી અથવા ભારત ક્યારે પ્રજાસત્તાક થયું તો કે ભાઈ 15 ઓગસ્ટ 1947 મધ્યરાત્રે 12 વાગ્યા। એના પછી 1949ની અંદર આપણે 1948ની અંદર મ્યાનમાર અને શ્રીલંકા અને 1949ની અંદર બાળકો ઇન્ડોનેશિયા એ સ્વતંત્ર થાય છે। એના પછીનો બાળકો ટોપિક આવશે આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય, હવે જોવાના છીએ આપણે આફ્રિકામાં સ્વતંત્ર રાષ્ટ્રનો ઉદય। તમામ વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 41 અને પાઠ્યપુસ્તકમાં ધ્યાન। બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું। બીજું વિશ્વયુદ્ધ છે ને બાળકો એ આફ્રિકાના જે પરાધીન એટલે બીજાની નીચે રહેલા દેશો છે એના માટે સુખદ પરિણામ આવ્યું। મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબીસીનિયા, દક્ષિણ આફ્રિકા, સંઘ, ઇજિપ્ત સ્વતંત્ર હતા। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વતંત્ર ચળવળો વેગીલી બની અને સ્વાતંત્ર્યની માંગણી કરવા લાગી। પરિણામ એ આવ્યું બાળકો કે 1951 થી 1966, જો બાળકો સમયગાળો તમે જુઓ કે ઈસવીસન 1951 થી 1966 સુધીમાં ચાલીસ નાના મોટા
દેશો સ્વતંત્ર થયા. આગળ સામ્રાજ્યવાદી સત્તાઓ વિશ્વમાં પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી, તેથી તેમણે તેની સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો કર્યા હતા. પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાય પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રને સ્વતંત્ર વિકાસ ઈચ્છતા હતા. બાળકો, વિશ્વ છે એ બે ફાટાઓની અંદર હતું, એક સત્તા જૂથ અને બીજું લશ્કરી જૂથ. પણ અમુક રાષ્ટ્રો એવા પણ હતા કે જે સત્તા જૂથમાં પણ નહોતા જોડાવા ઈચ્છતા અથવા લશ્કરી જૂથની અંદર પણ જોડાવા નહોતા ઈચ્છતા. એ પોતે સ્વતંત્ર રહી અને પોતાના રાષ્ટ્રનો વિકાસ કરવા માગતા હતા. તો એવા કયા દેશો, અથવા તો જે દેશો સત્તા જૂથમાં પણ નથી જોડાયા અને લશ્કરી જૂથની અંદર નથી પણ જોડાયા, એ દેશો કેવા? તો કે એ દેશોને બિન જોડાણવાદી તરીકે ઓળખવામાં આવે. તો એના પછીનો બાળકો ટોપિક જોશું આપણે, બિન જોડાણવાદી ચળવળ. બિન જોડાણવાદી ચળવળ. બાળકો, ભારતે આ ચળવળ અપનાવી કે ભારત છે એ ન તો સત્તા જૂથમાં જોડાયું કે ન તો લશ્કરી જૂથમાં, ભારત છે એ સ્વતંત્ર રહી અને પોતાના દેશનો વિકાસ કરવા માગતું હતું. ચલો જોઈએ. વિશ્વની બે મહાસત્તાઓમાં વિશ્વ વહેંચાઈ ગયું. કઈ બે મહાસત્તા? તો કે એક અમેરિકા અને બીજું રશિયા. બે વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો. જુઓ, મહાસત્તાઓ અને લશ્કરી જૂથો અમેરિકા અને રશિયા સાથે કેટલાક રાષ્ટ્રો જોડાયા અને કેટલાક રાષ્ટ્રો ન જોડાયા. એટલે કે વિશ્વમાં કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રો બિન જોડાયેલા અને તેમણે અપનાવેલી વિદેશ નીતિને કઈ નીતિ કહેવાય? તો કે બિન જોડાણવાદી નીતિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ નીતિ? તો કે બિન જોડાણવાદી નીતિ. બિન જોડાણવાદી નીતિ. બાળકો, બિન જોડાણવાદી નીતિ એટલે કેવી નીતિ? તો કે ન તો લશ્કરી જૂથમાં જોડાયા કે ન તો સત્તા જૂથમાં જોડાયા. અને આવા જે રાષ્ટ્રો હતા કે જેણે એક પણ સાથે ન જોડાયા એવા રાષ્ટ્રોએ કઈ નીતિ અપનાવી? તો કે બિન જોડાણવાદી નીતિ. તો ભારત કઈ નીતિમાં આવશે? તો બિન જોડાણવાદી નીતિમાં. આગળ, વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારસરણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા. આ સમયે ભારતના વડાપ્રધાન કોણ હતા? જવાહરલાલ નેહરુ, કરોન્ડરલાઈન. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો. ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર. યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટિટોનું બિન જોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન મળ્યું. આટલા રાષ્ટ્રો છે એ બિન જોડાણવાદી નીતિને સમર્થન આપ્યું. આગળ, વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની પરિષદ યોજાયેલી. ક્યારે? ઈસવીસન 1955. આ પરિષદમાં એશિયાના કેટલા દેશો? તો કે 23. એશિયાના કેટલા દેશો મળ્યા હતા એમાં બાન્ડુંગ પરિષદમાં? તો કે એશિયાના 23 દેશો. અને આફ્રિકાના બાન્ડુંગમાં કેટલા ગયા હતા? તો કે આફ્રિકાના કેટલા દેશો? તો આવશે તો કે 6. આટલા દેશોએ પ્રતિનિધિત્વ કર્યું હતું. આગળ, પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય જાહેર કર્યું. આ પરિષદમાં તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. ઈસવીસન 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બાળકો બિન જોડાણવાદી આંદોલન એટલે NAM, નોન એલાઇન મુવમેન્ટ સંસ્થાની સ્થાપના થઈ. પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણવાદી વિદેશ નીતિ અપનાવી. મોસ્ટ IMPM શીખ્યું કે ભારતે બિન જોડાણવાદી નીતિ કોના સમયમાં અપનાવી? તો કે પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં ભારતે છે બિન જોડાણવાદી નીતિ અપનાવી.
બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું. નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે અને સારી રીતે રક્ષણ થઈ શકે. જવાહરલાલ નહેરુ એ સમયે ભારતના વડાપ્રધાન હતા. એનું માનવું બાળકો એવું હતું કે ભારત છે એ તટસ્થ રહેશે અથવા તો બિન જોડાણવાદી નીતિ અપનાવશે તો ભારત પોતાનું રક્ષણ સારી રીતે સ્વ બચાવથી કરી શકશે. ભારતે એ માન્યતા રહી છે વિશ્વના બે હરીફ સત્તા જૂથો લશ્કરી જોડાણમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે કેવા છે તો હાનિકારક છે. આગળ આજે બાળકો વિશ્વના સૌથી વધુ દેશો બિન જોડાણવાદી જૂથના સભ્યો છે. વિશ્વના જે સૌથી વધુ જો દેશો હોય તો એ બિન જોડાણવાદી નીતિને સમર્થનમાં છે. કુઆલમપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું. છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની છે. સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે. અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે મજબૂત બની રહ્યું છે. અલબત્ત વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ ઓસરતી ગઈ છે. આ સંજોગોમાં બાળકો બિન જોડાણવાદી જૂથનો પ્રભાવ વધતો રહ્યો. ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો, તટસ્થ રાષ્ટ્રો બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવી વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા સફળ રહ્યા છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તાની સશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટેનો નૈતિક પ્રભાવ જમાવવા બિન જોડાણવાદીને સફળતા મળી છે. અને ભારત છે એ બિન જોડાણવાદી નીતિને જવાહરલાલ નહેરુના અધ્યક્ષ નીતિ અપનાવેલી છે. આજે વિશ્વના વિદ્યાર્થી મિત્રો મોટા ભાગના દેશો છે એ બિન જોડાણવાદી નીતિ સાથે જોડાયેલા છે. ત્યાર પછીનો બાળકો આગળનો ટોપિક જોઈએ વિદ્યાર્થી મિત્રો, જર્મનીના ભાગલા અને એકીકરણ. ચલો બાળકો, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ જેના થકી શરૂ થયેલું જર્મની, જુઓ બાળકો, પ્રથમ વિશ્વયુદ્ધ પણ જર્મનીના હિસાબે થયું અને દ્વિતીય વિશ્વયુદ્ધ એટલે 1 સપ્ટેમ્બર 1939 મધ્યરાત્રે એટલે કે વહેલી સવારે પરોઢમાં જર્મની શાંત પોલેન્ડ ઉપર આક્રમણ કરે એટલા માટે દ્વિતીય વિશ્વયુદ્ધ ફાટ્યું. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની અને ફ્રાન્સ વચ્ચે સેડાનની લડાઈ પછી ફ્રન્ટફર્ટની સંધિ થાય અને ફ્રાન્સના બે સિટી આલ્સેન્સ અને લોરેન્સ છે જર્મનીને આપવા પડે એટલા માટે પણ જવાબદાર ગણ્યું છે. તે જર્મનીનો દ્વિતીય વિશ્વયુદ્ધમાં ધ્વંસ થયો. જુઓ બાળકો, વિદ્યાર્થી મિત્રો, પ્રથમ વિશ્વયુદ્ધ જર્મની ફ્રાન્સના હિસાબે થયું અને દ્વિતીય વિશ્વયુદ્ધ પણ જર્મની ફ્રાન્સનો મહત્વનો ફાળો હતો. બાળકો, દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત પણ જર્મનીથી થાય અને અંત પણ જર્મનીથી થાય. જુઓ, શરૂઆત જર્મની અને હાર પણ જર્મની થઈ. આથી તેની આર્થિક સામાજિક અને રાજકીય કરોડરજ્જુ છે એ તૂટી ગઈ. જર્મનીને બાળકો પુનઃ બેઠું કરી શકે તેવો નેતા ન હતો. યુદ્ધ પૂરું થતાં વિજેતા રાજ્યોએ જર્મનીને 4 વહીવટી વિભાગોમાં વહેંચી નાખ્યું. હે, જો વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય વિશ્વયુદ્ધની શરૂઆત જર્મનીથી થાય અને હાર પણ જર્મનીથી થઈ. જર્મની સામાજિક આર્થિક અને રાજકીય રીતે તૂટી ગયું. હવે જર્મનીનું સુકાન સંભાળી શકે એવો કોઈ પણ રાજા જર્મનીમાં હતો નહીં અને વિજેતા બનેલા રાજ્યોએ જર્મનીને 4 વિભાગોમાં વહેંચી નાખ્યું. તેની વ્યવસ્થા આ પ્રમાણે હતી બાળકો, કે સોવિયત યુનિયનની લાલ સેના એ પૂર્વ ભાગ ઉપર લશ્કરી કબજો જમાવ્યો હતો, જેથી પૂર્વ જર્મનીનો વહીવટ કોની પાસે હશે તો કે સોવિયત યુનિયનને સોંપવામાં આવ્યો. પછી તો કે જર્મનીનો નૈઋત્ય ભાગનો વહીવટ છે એ અમેરિકા. જુઓ બાળકો, જર્મનીનો પૂર્વ ભાગ સોવિયત યુનિયન, નૈઋત્ય ભાગ અમેરિકા,
ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશનો વહીવટ ફ્રાન્સે સંભાળ્યો, બેલ્જિયમને અડીને આવેલા જર્મનીનો વિસ્તારનો વહીવટ બ્રિટનને સોંપવામાં આવ્યો. બાળકો, જર્મનીની રાજધાની બર્લિન છે. જર્મનીની રાજધાની કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો કે બર્લિન. તો કે જર્મનીની રાજધાની બર્લિન પર રશિયા અને સંકલન સમિતિ વચ્ચે વિભાજન કરવામાં આવી હતી. તેમની વચ્ચે વહીવટી એકતા માટે સંકલન સમિતિની પણ રચના કરવામાં આવી. આ બધા જ રાષ્ટ્રો વચ્ચે વહીવટી એકતા માટે એક સમિતિ કરવામાં આવી. એ સમિતિનું નામ હતું સંકલન સમિતિ. આગળ આ રીતે જર્મની પર ચાર દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. કયા ચાર દેશો? હે, અમેરિકા આવશે, બ્રિટન આવશે, ફ્રાન્સ આવશે, ઓકે, અને ત્યાર પછી આવશે રશિયા. આગળ સત્તા જૂથો વચ્ચે અવિશ્વાસનું વાતાવરણ ઉભું થતા પૂર્વ જર્મની ઉપરથી પોતાની સત્તા ચાલી જશે તેવી સોવિયત યુનિયનને ભય લાગ્યો. તેથી પૂર્વ જર્મનીમાં પોતાના કહ્યામાં રહે તે પુતળા સરકાર સ્થાપી દીધી. આગળ ફ્રાન્સ, અમેરિકા, બ્રિટને પોતાનો વહીવટ હેઠળ પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી અને ફેડરલ રિપબ્લિક ઓફ ઈસ્ટ જર્મની તરીકે નિર્માણ કર્યું. કરો આઈએમપી, મોસ્ટ આઈએમપી. પશ્ચિમ જર્મનીના ત્રણ વિભાગોમાં એકીકરણ કરવામાં આવ્યું, તેમ બર્લિનમાં પણ ત્રણ વિભાગોનો એક કરવામાં આવ્યા. આ પ્રક્રિયાના વિરોધ રૂપે બાળકો સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. બર્લિનની નાકાબંધી ક્યારે કરી? તો કે ઈસવીસન 1900 બર્લિનની નાકાબંધી ક્યારે કરવામાં આવી? બર્લિનની અંદર નાકાબંધી તો જો 1948. આગળ પરિણામે પશ્ચિમ દેશો અને સોવિયત યુનિયનો વચ્ચે ભારે તણાવ ઊભો થયો. આ સમય દરમિયાન પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુઓ બાળકો, પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિન. પૂર્વ બર્લિનમાં કોનું નેતૃત્વ હતું? તો કે સોવિયત યુનિયનનું. પશ્ચિમની અંદર તો કે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન. તો પૂર્વ બર્લિન અને પશ્ચિમ બર્લિનની વચ્ચે બાળકો 42 કિલોમીટર લાંબી દિવાલ બનાવી દેવામાં આવી. પૂર્વ બર્લિનમાં રહેતા જર્મનો જુલમી અને કડકાય ભર્યા વાતાવરણમાંથી પશ્ચિમ બર્લિનના મુક્ત અને મોકળાશ ભર્યા વાતાવરણમાં નાસી જવા ઉતાવળા બન્યા તથા એ વિભાગમાં પોતાના કુટુંબીજનો, સ્નેહીઓ અને મિત્રો પાસે પહોંચે જવાના અસંખ્ય બનાવો બનવા લાગ્યા. આગળ લોકો દિવાલો ઠેકીને કે જળમાર્ગે તરીકે પશ્ચિમ બર્લિનમાં જવા મરણીય પ્રયાસો કર્યા. પૂર્વ જર્મનીની સામ્યવાદી સરકાર નાસી જવાના પ્રયાસ કરતા લોકોને ગોળીઓથી ઠાર કરવા જેવા કૃતાભર્યા પગલાં લેતી. આમાં ઘણા લોકોએ જાન ગુમાવ્યા. ત્યાર પછી 4.5 દાયકામાં સમયમાં પશ્ચિમ જર્મનીએ ખૂબ જ વિકાસ કર્યો, જેણે આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સિદ્ધિ પ્રાપ્ત કરી, જે જર્મન ચમત્કાર તરીકે ઓળખાય છે. પશ્ચિમ જર્મનીએ સારો એવો વિકાસ કર્યો અને એને કયા નામે ઓળખવામાં આવે વિદ્યાર્થી મિત્રો? તો કે જર્મન ચમત્કારના નામે ઓળખવામાં આવશે. ત્યાર પછી બાળકો 1990 સુધીમાં સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મહત્ત્વના અને દૂરગામી પરિવર્તનો આવ્યા, જેને કારણે ઠંડા યુદ્ધના પ્રવાહો મંદ પડતા ગયા. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી તંત્રો ધરાવતા દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. તેમની વચ્ચેના અવરોધ સમૂહ, લોખંડી આવરણ અદૃશ્ય થવા લાગ્યું. પરિણામે સોવિયત સંગઠનનું વિઘટન થયું અને જેનું પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની વચ્ચે કડવાશ ઊભી થાય તેવા કોઈ મુદ્દાઓ રહ્યા ન હતા. આથી બંને દેશો વચ્ચે વાટાઘાટાઓ થઈ. પરિણામે બાળકો જર્મનીનું એકીકરણ ક્યારે થયું? એકીકરણ તો કે 1990માં જર્મનીનું એકીકરણ ક્યારે થયું? તો કે 1990માં 3 ઓક્ટોબર 1990માં બર્લિનની દિવાલ હતી બાળકો, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની. એ દિવાલ જે જર્મન પ્રજાના દુઃખ, વિયોગ,
સંતાપ અને કરુણા અને ક્રૂરતા ભર્યા જોર જુલમના પ્રતિક રૂપે હતી તેને હર્ષ અને ઉલ્લાસથી લોકોએ તોડી નાખી અને જર્મન લોકોએ દિલથી પોતાનો આનંદ વ્યક્ત કર્યો। સંયુક્ત બનેલા જર્મનીએ 1990 પછીના દાયકામાં ખૂબ ઝડપી પ્રગતિ સાધી। રાજકીય આર્થિક વેપાર વાણિજ્ય સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધી યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું। જે પૂર્વ બર્લિન એ સોવિયત યુનિયનમાં હતું અને પશ્ચિમ બર્લિન હતું એ અમેરિકા ફ્રાન્સ બ્રિટન પાસે હતું। આ બંને જર્મનીના બે ભાગ પડ્યા, પૂર્વ બર્લિન અને પશ્ચિમ બર્લિન, એની વચ્ચે 42 કિલોમીટર લાંબી દિવાલ ખડકી દેવામાં આવે। અંતે આ દિવાલને 3 ઓક્ટોબર 1990 રોજ આ પ્રજા તોડી નાખે અને આનંદ અને ઉલ્લાસથી લોકો ઉજવે છે। 1990 પછી બાળકો જર્મનીએ ખૂબ સારો એવો વિકાસ કરી અને યુરોપનું એક સંપન્ન રાષ્ટ્ર બની ચૂક્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખી દઈએ। આજે મેં જે ચલાવ્યું, અંડરલાઇન કરાવી, એ મુદ્દાઓ તમારે ફેરબુકની અંદર લખી લેવા। હવે પછી સોવિયત રશિયાનું વિઘટન છે એ આવતા નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું। જય શ્રી કૃષ્ણ, થેન્ક યુ।